come back. Now we are going our function and its use number 4. ER plus than plus any other. ER ના આવે તો મોર આવે, વિશેષણ આવે, પ્લસ મેની અધર અથવા તો એની અધર. આ તમે તમારા સેન્સમાં લખી શકો, વાક્યના અનુસંધાનમાં તમને જે યોગ્ય લાગે તમે લખી શકો છો. તો સૂત્ર જોઈએ તો પહેલાં સબ્જેક્ટ આવે પ્લસ ટુ બી આવે, અથવા વર્બ આવે પ્લસ ER ધેન પ્લસ અહીંયા અધર સબ્જેક્ટ, એની અધર કે મેની અધર તમારે લખવાનું રહેશે. ત્યાં ઘણીવાર આ એકદમ સાદા છે એટલે અહીંયા સાદું લખ્યું મેં, બીજા બી ઉપયોગો નીચે આપેલા છે. તો અહીંયા બે વ્યક્તિ જે આપણે કહીએ ને કે બે વ્યક્તિની વાત કરી હોય એના વિશેષ ખાસ છે, પોઝિટિવનું નેગેટિવ, નેગેટિવનું પોઝિટિવ. નવીન ઇઝ ટોલર ધેન રામ, તો પહેલાં કરતાં નવીન, પછી ટુ બી પ્લસ વિશેષણ પ્લસ ધેન પ્લસ અધર સબ્જેક્ટ. હવે એના આધારે આગળનું ઉદાહરણ જોઈએ તો કાવ્યા વોઝ, હવે કાવ્યા વોઝ, હવે અહીંયા મોર લખ્યું મેં અને ત્યાં આગળ ER ના લાગે, બ્યુટિફુલના છેડે બ્યુટિફુલ થાય નહીં, એટલે શું થઈ જશે આગળ વિશેષણની આગળ મોર આવે, બ્યુટિફુલ પ્લસ ધ્યાન પ્લસ નૈના. તો કાવ્યા નૈના કરતાં વધારે સુંદર હતી. શિવા ઇઝ મોર, હવે અહીંયા પણ વિશેષણના છેડે ER લાગ આપણે લેવાનો નથી, એવું કોઈ કહેવાય કે વિશેષણ લેવાનું. શિવા ઇઝ મોર, હવે અહીં લખીએ હેન્ડસમ, શિવા ઇઝ મોર હેન્ડસમ પ્લસ આવશે ધેન, શિવા ઇઝ મોર હેન્ડસમ ધેન રમન. શિવા એ રમન કરતાં વધારે દેખાવડો છે, રામન કરતાં વધારે દેખાવડો છે. વિદ્યા વોઝ, હવે આપણે આના અંદર ER લગાડવો એ તમારા પર ડિપેન્ડ છે. તમે એવું વિશેષણ પસંદ કરો કે માનો કે તમે ક્લેવર લખ્યું તો ક્લેવરર આવે, ટોલ લખ્યું તો ટોલર આવે, બરાબર હાર્ડવર્કિંગ લખ્યું તો મોર હાર્ડવર્કિંગ આવે, એ તમારા પર ડિપેન્ડ છે. આપણે એવું લખીએ કે જેના અંદર ER આવે. વિદ્યા વોઝ, તો અહીંયા શું આવશે, ટોલ છે, આપણે અન્ય લઈએ સ્માર્ટ લઈએ, તો વિદ્યા ઇઝ સ્માર્ટ, તો સ્માર્ટના છેડે આપણે લાગશે ER, તો વિદ્યા વોઝ સ્માર્ટર ધેન રિયા, વિદ્યા રિયા કરતાં વધારે હોશિયાર હતી. માનો કે અહીંયા મેં હાર્ડવર્કિંગ લીધું હોત તો અહીંયા શું આવત, વિદ્યા વોઝ મોર હાર્ડવર્કિંગ ધેન રિયા. ત્યાં આગળ તમે ER લગાડી શકો નહીં, કારણ કે હાર્ડવર્કિંગના છેડે ER હાર્ડવર્કર એવું થાય નહીં. સૂરજ રન્સ બેટર, હવે અહીંયા મેં વિશેષણ પહેલાં લખી દીધું, ક્રિયાપદ લીધું, અહીંયા ત્રણ ચાર ઉદાહરણ છે એમાં ઇઝ વોઝ એ ટુ બી હતા, અહીંયા વર્બ લીધું. સૂરજ રન્સ બેટર ધેન, સૂરજ વધારે દોડે છે કોના કરતાં, કિરણ કરતાં. સૂરજ રન્સ બેટર ધેન કિરણ, સૂરજ કિરણ કરતાં વધારે દોડે છે. હવે આ જે ઉપરનો સેન્સ હતો આપણે કે જ્યાં આગળ એની અધર કે મેની અધર લેવાનું, એનો ઉપયોગ અહીંયા આપણે જોઈએ કે બે કરતાં વધારે વ્યક્તિ કે વસ્તુ સાથે જ્યારે આપણે તુલના કરતા હોય ત્યારે કમ્પેરેટિવનું, પોઝિટિવ પોઝિટિવનું, સુપરલેટિવ, એમાં આ રીતે ફેરવી શકાય. તો પહેલાં આપણે સૂત્રમાં જોઈએ તો પહેલાં એસ આવે પ્લસ ટુ બી, અથવા વર્બ આવે એડજેક્ટિવના છેડે ER, મોર એડજેક્ટિવના છેડે ER ના આવે તો આપણે આગળ જોયું પ્રમાણે મોર અથવા એડજેક્ટિવ પ્લસ ધેન પ્લસ એની અધર, એક વચન વપરાય, મેની અધર કે મોસ્ટ અધર બહુવચન વપરાય, એની અધર એક વચન માટે અને મેની કે મોસ્ટ અધર બહુવચન માટે વપરાય છે. ધ્રુવ ઇઝ ક્લેવરર, હવે અહીંયા ER લગાડી દીધું મેં, શું લગાડી દીધું ER ધેન. હવે આગળનું વાક્ય તમારે એક વચનમાં લખવું કે બહુ વચનો, ઇટ્સ ડિપેન્ડ ઓન યુ, એ તમારા પર આધારિત છે. તો ધ્રુવ ઇઝ ક્લેવરર ધેન એની અધર બોય, ધ્રુવ અન્ય કોઈ પણ છોકરા કરતાં વધારે હોશિયાર છે. તો અહીંયા એની અધર લખ્યું તો એનો મતલબ થયો એક વચનમાં, બરાબર. એ જ ઉદાહરણ બીજી વખત હું લખું છું તો એમાં શું આવશે, ધ્રુવ ઇઝ ક્લેવરર ધેન મેની કે મોસ્ટ અધર બોયઝ. શું ફરક પડ્યો, તો પહેલો ફરક એટલો પડ્યો કે એની અધરની જગ્યાએ મેની કે મોસ્ટ અધર આવ્યું, અને બીજો ફરક જે નાઉન છે બોય એનું પ્લુરલ થઈ ગયું બોયઝ. આટલો ફરક પડ્યો. ડિપેન્ડ્સ ઓન યુ કે વોટ યુ રાઇટ, તમે શું લખો છો તમારા પર આધાર છે, ગ્રામરના અનુસંધાનમાં તમારે લખવાનું છે. જીનલ વોઝ મોર બ્રિલિયન્ટ, જીનલ વધારે હોશિયાર હતી. હવે આપણે જવાબમાં લખીએ, અહીંયા મેં એના છેડે ER લીધું નથી એટલે આગળ મેં લખ્યું છે મોર, બ્રિલિયન્ટના છેડે ER લાગે નહીં, તો શું લખીશું, અહીંયા લખીશું
બ્રિલિયન્ટ ધેન. જિનલ વોઝ બ્રિલિયન્ટ ધેન. હવે એક વચનમાં લખવું છે તો એની અધર છોરી છે તો અહીંયા ગર્લ. ક્લિયર? જિનલ કોઈ છોકરી કરતાં, અન્ય કોઈ છોકરી કરતાં વધારે હોશિયાર હતી. હવે એ જ ઉદાહરણ ફરી વખત લખીશ તો એમાં મારે જે ફેરફાર કર્યો એ તમને હું એ બતાવું. જિનલ વોઝ મોર બ્રિલિયન્ટ, અહીંયા ફરી વખત શું આવશે? ધ્યાન સૂત્રમાં જોઈએ તો ત્યાં એની અધર હતો, અહીંયા શું લખીશ? મેની અધર અથવા તો મોસ્ટ અધર. હવે ત્યાં ગર્લ હતો, અહીંયા હું શું લખીશ? ગર્લ્સ. તો જિનલ એમ કે મેની કે મોસ્ટ, ઘણી બધી છોકરીઓ કરતાં વધારે હોશિયાર હતી. ત્યાં છોકરી કરતાં, એક છોકરી કરતાં હોશિયાર હતી. સ્નેહા ઇઝ મોર બ્યુટિફુલ, સ્નેહા વધારે દેખાવડી છે. હવે અહીંયા એક વચનમાં લઈશ પહેલાં. સ્નેહા ઇઝ મોર બ્યુટિફુલ, સૂત્રમાં જોઈએ તો પહેલાં કરતા આવે, પછી ટુ બી અથવા વર્બ આવે, પછી ER પ્લસ વિશેષણ છે ER અથવા ધેન આવે. અને જો ER વિશેષણ છે ના લાગતું હોય તો મોર પ્લસ વિશેષણ પ્લસ ધેન પ્લસ જોઈએ આગળ. સ્નેહા ઇઝ મોર બ્યુટિફુલ ધેન. એની અધર, સ્નેહા ઇઝ મોર બ્યુટિફુલ ધેન એની અધર એક્ટ્રેસીસ, એક્ટ્રેસ સોરી આપણે એક વચનમાં લખીશું ને. તો સ્નેહા અન્ય અભિનેત્રી કરતાં વધારે સુંદર છે. હવે આપણે બહુ વચનમાં લેવું છે બરાબર, એક્ટ્રેસ. તો એની જગ્યાએ સ્નેહા વોઝ મોર બ્યુટિફુલ બહુ વચનમાં આપણે લીધું તો પહેલાં આવશે, ત્યાં આગળ ધ્યાન જ આવશે. એની અધરની જગ્યાએ આપણે લખી દઈશું અહીંયા આ વખતે મેની અધર. હવે એક્ટ્રેસ છે એની જગ્યાએ શું લખી દઈશું? એક્ટ્રેસીસ. તો સ્નેહા ઘણી બધી એક્ટ્રેસીસ અભિનેત્રીઓ કરતાં વધારે સુંદર હતી. એક અન્ય ઉદાહરણ જોઈએ, હર્સ ઇઝ સ્માર્ટર. હવે અહીંયા ER લીધું તો ત્યાં મોર આવશે નહીં. તો હર્સ ઇઝ સ્માર્ટર ધેન, હર્સ ઇઝ સ્માર્ટર ધેન એની અધર એક્ટર લખો, પ્લેયર લખો, બોય લખો, જે યોગ્ય લાગે તમે લખી શકો. તમારા તમને જેટલું સહેલું લાગે, સરળ લાગે એવું તમારું વાક્ય લખવાનું છે. બહુ વચનમાં હર્ષ વોઝ મો, હર્ષ વોઝ સ્માર્ટર ધેન, અહીંયા આપણે મોસ્ટ અધર એક્ટર છે એનું બહુ વચન થઈ જાય, એક્ટર્સ. પ્લેયર છે એનું બહુ વચન થઈ જશે, પ્લેયર્સ. અને બોય છે એનું બહુ વચન થઈ જશે, બોય્સ. કારણ કે બહુ વચન આવે તો આ રીતે આવે. આ સાથે આપણો ટૉપિક પૂરો થાય છે. ઉદાહરણ ઘર માટે તમારે આ ઉદાહરણ બીજા લખ્યા છે પણ તમારે ઘરકામમાં જાતે લખી દેવાના. એક ટૉપિક હજુ રહી ગયો જોઈએ ટૂંકમાં. ધ્રુવ ઇઝ ધ ક્લેવરેસ્ટ બોય ઇન ધ ક્લાસ. તો પહેલાં એસ આવે પ્લસ ટુ બી આવે પ્લસ ધ આવે પ્લસ વિશેષણ આવે પ્લસ એમ કહેવાય કે નાઉન આવે બરાબર. તો ધ્રુવ ઇઝ ધ ક્લેવરેસ્ટ બોય. તો ક્લેવરેસ્ટ બોય છે તો વિશેષણ છેડે ESTી આવે. જે વિશેષણ છેડે ESTી ના આવે ત્યાં આગળ મોસ્ટ આવે અને વિશેષણનું મૂળરૂપ આવે. આ બંનેમાં આટલો ફરક. ધ્રુવ ઇઝ ધ ક્લેવરેસ્ટ બોય ઇન ધ ક્લાસ. અને બીજું ઉદાહરણ, ધ્રુવ ઇઝ ધ મોસ્ટ હેન્ડસમ બોય. બરાબર, ત્યાં ધ છે, ત્યાં વિશેષણ છેડે ESTી છે, જ્યારે અહીંયા આગળ વિશેષણની આગળ મોસ્ટ છે. ત્યાં વિશેષણ છેડે ESTી છે, અહીંયા આગળ વિશેષણનું મૂળરૂપ છે. આટલો ફરક એમાં રહેશે. જોઈએ આગળના લેક્ચરમાં.